गांधीधाम नगरपालिका उपप्रमुख द्वारा लोकोनी सुखाकारी माटे कच्छ सांसद तथा गांधीधाम धारासभ्य ने पत्र पाठवामां आव्यो। गांधीधाम नगरपालिकाना उपप्रमुख बलवंतभाई ठक्कर द्वारा कच्छ मोरबीना सांसद विनोदभाई चावड़ा ने पत्र पाठवी रजूआत करी हती के गांधीधाम नगरपालिका ने एक एम्ब्युलेंसनी खास जरूर छे, तो आपनी ग्रांटमांथी गांधीधाम नगरपालिका ने एक एम्ब्युलेंसनी तात्कालिक फाळवणी करशो, कारण के नगरपालिका विस्तार माटे एम्ब्युलेंस बहु ज जरूरी छे। नगरपालिका पासे एम्ब्युलेंसनी व्यवस्था नथी, जे व्यवस्था होवी खूब जरूरी छे। आ प्रकारनी रजूआत बलवंतभाई ठक्कर द्वारा सांसद विनोदभाई ने पत्र पाठवी विनंती सह करवामां आवी हती। तो बलवंतभाई ठक्कर द्वारा बीजो पत्र गांधीधाम मत विस्तारना धारासभ्य मालतीबेन ने पाठवामां आव्यो हतो। आ पत्रमां बलवंतभाईए धारासभ्यने जणाव्युं हतुं के अत्यारना समये मरण प्रसंगमां मृतदेहने अंतिम संस्कार माटे स्मशानमां लई जवा माटे सबवाहिनी एम्ब्युलेंस गांधीधाम नगरपालिका पासे उपलब्ध नथी, जेथी आपनी ग्रांटमांथी एक सबवाहिनी एम्ब्युलेंस सत्वरे नगरपालिकाને ફાળવવા વિનંતી કરાઈ હતી, જેથી ગાંધીધામ કોમ્પ્લેક્સમાં નગરજનોને ખૂબ જ ઉપયોગી બની રહે। સ્ટોરી બાય નીરવ ગોસ્વામી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ગાંધીધામ। ગાંધીધામ નગરપાલિકા દ્વારા લોકોની સુખાકારી માટે અત્યારના ભયાનક રોગ કોરોના COVID-19 જે ચાલી રહ્યો છે તેના લીધે વિશ્વની સાથે ગાંધીધામ પણ આ મહામારીમાં સપડાઈ ગયેલું છે અને લોકો બહુ જ આ રોગનો ભોગ બન્યા છે। તેવા સંજોગોમાં લોકોને નગરપાલિકા તરફથી દવાખાને હોસ્પિટલ જવા માટે એમ્બ્યુલન્સની અર્જન્ટ જરૂર હોય એવા સંજોગોમાં ગાંધીધામની ઘણી બધી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આ સેવાઓ, કોઈક સંસ્થા દ્વારા પૈસા લઈને કોઈક સંસ્થા દ્વારા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે। આ સમયની અંદર ગાંધીધામ નગરપાલિકાની ફરજ છે કે લોકોને આ સેવા પૂરી પાડવી જોઈએ, પરંતુ અત્યારે ગાંધીધામ નગરપાલિકા પાસે એમ્બ્યુલન્સ જેવું વાહન ન હોય। મેં અત્યારથી કચ્છના યુવા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાને તાત્કાલિક ધોરણે ગાંધીધામની પ્રજા માટે એમ્બ્યુલન્સની ફાળવણી કરે એવી વિનંતી કરી છે અને વિનોદભાઈએ તેનો સકારાત્મક જવાબ આપ્યો છે અને નજીકના સમયમાં ગાંધીધામની પ્રજા માટે એમ્બ્યુલન્સ આવી જશે। તેવી જ રીતે આ મહામારીની અંદર મરણનું પ્રમાણ પણ ઘણું બધું વધ્યું છે, તો સબવાહિની પણ અમુક સંસ્થાઓ દ્વારા ચાલે છે, એની પણ ખાસ જરૂર છે કે લોકોને સ્મશાન યાત્રા જવા માટે સબવાહિનીની જરૂર પડે, તો એ સબવાહિની માટે ગાંધીધામ મત વિસ્તારના ધારાસભ્યશ્રીને મેં અનુરોધ કર્યો છે અને એમને પણ સહમતિ બતાવી છે। એટલે ગાંધીધામ નગરપાલિકાની અંદર એમ્બ્યુલન્સ અને સબવાહિનીની વ્યવસ્થા આવનારા થોડા જ દિવસોમાં સરકારશ્રી દ્વારા એમને ફાળવાતી ગ્રાન્ટ દ્વારા થઈ જશે અને ગાંધીધામની લોકોને એની સુવિધાનો લાભ મળશે એવો વિશ્વાસ અપાવું છું।